નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સબ્જેક્ટમાં રિવિઝન જોઈશું. આપણે આગળ જે યુનિટ છે એ જોઈ ગયા છીએ, એના વિશે અગત્યના કેટલાક ક્વેશ્ચનો છે તે ફરીવાર રિફર કરી લઈએ આપણે, જેમાં અહીંયા તમને એક્ટિવિટી 6D નાવ ફ્રેમ ક્વેશ્ચન ફોર ધ ઓપ્શન્સ ગિવન બિલો. અહીંયા આપણને કેટલાક ઓપ્શન્સ આપેલા છે, એના અનુસંધાને એક આન્સર છે એને લક્ષ્યમાં રાખીને એ ઓપ્શન છે એ આન્સર હોય એ રીતે એના અનુસંધાને છે આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. અહીંયા 4 ઓપ્શન છે. પહેલું છે, એક્ઝામ્પલ તરીકે હું તમને યાદ કરાવી દઉં, ધ તાપી, ધ મહીસાગર, ધ નર્મદા અને ધ વાત્રક નદીઓના ચાર નદીઓના ચાર નામ આપ્યા છે, જેમાં આપણે આન્સર તરીકે ધ નર્મદા છે એ રિવરને લઈએ તો ક્વેશ્ચન આ રીતે બની શકે. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર એટ ગુજરાત, કે ગુજરાતની લાંબી નદી કઈ છે, ગુજરાતમાં લાંબી નદી કઈ છે, બરાબર? તો આપણે નર્મદા છે એ લખી શકીએ, બરાબર? અથવા બિગેસ્ટ રિવર, બરાબર, બધી જ નદીઓમાં છે. હવે બીજું છે, એમાં ઓપ્શન જોઈએ, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા અને યુરી ગાગરીન્સ. આ ચારે ચાર સ્પેસ છે એમાં જઈ ચૂકેલા છે એ વ્યક્તિઓના નામ આપેલા છે એસ્ટ્રોનટના. તો અહીંયા એના અનુસંધાને કલ્પના ચાવલા છે એ ને આન્સર તરીકે લઈએ તો ક્વેશ્ચન આ રીતે બનાવી શકાય, હુ વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમન ટુ ગો ઇન સ્પેસ. થર્ડ જોઈએ, કમ્પ્યુટર, લેપટોપ, ટેબ્લેટ્સ, મોબાઈલ. અહીંયા ટેકનિકલ છે એ ગેઝેટ્સ આપેલા છે આપણને, તો એના અનુસંધાને આપણે આ રીતે ટેબ્લેટ્સને લક્ષ્યમાં રાખીએ તો આ રીતે ક્વેશ્ચન બનાવી શકાય. વોટ ઇઝ આકાશ, આકાશ છે એ શું છે, બરાબર? ફોર્થ જોઈએ, પ્રેમાનંદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોશી. અહીંયા રાઇટરના નામ આપેલા છે બધા ગુજરાતી રાઇટરોના, તો એને આપણે કનૈયાલાલ મુનશીને જો આન્સર તરીકે ઓપ્શન છે એ લઈએ આપણે તો હુ રોટ પાટણની પ્રભુતા. અહીંયા એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, કોઈ પણ છે એક કવિ છે, રાઇટર છે, લેખક છે, એને લક્ષ્યમાં રાખીએ, એને અનુસંધાને કંઈ પણ ક્વેશ્ચન બનાવીએ તો એને જે કંઈ નોવેલ છે, પુસ્તક, બુક્સ લખેલું છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ તો તમે લખી શકો, નહીંતર આન્સર ખોટો પડે. આપણે જે નક્કી કરેલો હોય છે એ આન્સર છે એ ખોટો પડે આપણો, એટલે કે આપણે જે કંઈ પ્રશ્ન બનાવીએ એ આપેલા ઓપ્શનમાંનો એક એનો જવાબ હોવો જોઈએ. પાંચમો છે, સોલાર એનર્જી, ઓઇલ, કોલ અને પેટ્રોલ. આ ચારે ચાર છે એ એનર્જીના સોર્સિસ છે. વોટ ઇઝ ધ સોર્સ ઓફ સોલાર, જો એમાં સોલાર એનર્જી આપણે ફિક્સ જવાબ કરેલો છે. પહેલા એક જ આન્સર છે એ ઓપ્શન એક ઓપ્શનને આન્સર તરીકે ફિક્સ કરવાનો અને એને છે એ આપણે ફોકસ કરીને ક્વેશ્ચન બનાવવાનો છે, જેથી કરીને આપણે બનાવેલો ક્વેશ્ચન છે એ આપણે ફિક્સ કરેલો છે આન્સર ઓપ્શન એનો જવાબ ચોક્કસ હોય છે. સાતમો, પોરબંદર, અહેમદાબાદ, કરમસદ અને નડિયાદ. અહીંયા ચાર સિટીના નામ આપેલા છે, જેમાં આપણે ફિક્સ ઓપ્શન કરીએ છીએ પોરબંદર. તો કે વેર વોઝ ગાંધીજી બોર્ન, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો. લાસ્ટ, જૂનાગઢ, અહેમદાબાદ, સુરત એન્ડ કચ્છ. અહીંયા ચાર છે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના નામ આપેલા છે, જેમાં આપણે અહમદાબાદ છે એ ઓપ્શન છે એ ફિક્સ કરીએ તો વેર ઇઝ કાંકરિયા લેક લોકેટેડ. અહીંયા કાંકરિયા તળાવ ક્યાં આવેલું છે, તો એ આપણે અમદાવાદ છે એ સિટી છે, જગ્યા છે, પ્લેસ છે એ ફિક્સ કરેલું છે. આ રીતે તમે છે પોતાની જાતે ઓપ્શન છે એ પહેલેથી ફિક્સ કરીને પછી એને લગતું ક્વેશ્ચન છે એના રેફરન્સમાં તમે બનાવી શકો છો.